વિદ્યાર્થી મિત્રો, પાર્ટ બી, વિભાગ બી બોર્ડની એક્ઝામની અંદર આપણા 24 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પછીનો વિભાગ એટલે વિભાગ બી, અને જેની અંદર પ્રશ્ન નંબર 25થી આપણા પ્રશ્નો શરૂ થશે. તો 25મો પ્રશ્ન છે, કારણ કે 24 સુધી તો આપણે એમસીક્યુ હેતુલક્ષીની અંદર 24 સુધી કર્યું, હવે 25મો પ્રશ્ન છે જેનું વારસો એટલે શું. આપણો પ્રશ્ન આપણી ડિસ્પ્લે ઉપર છે, વારસો એટલે શું. તો એક ચિત્ર દ્વારા પણ બતાવ્યું છે, ભાઈ આપણે આપણા વારસાની વાત કરીએ, ભારતનો વારસો, તો એનો જવાબ આપણે શું લખી શકીએ. તો મિત્રો, આપણો જે વારસો છે એની અંદર સૌથી પહેલા કહું તો વારસો એટલે પૂર્વજો તરફથી મળેલ ભેટ, એને તમે વારસો કહી શકો. આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ ભેટ મળી, અણમોલ ભેટ, પછી એ વસ્તુના સ્વરૂપમાં હોય, સંપત્તિના સ્વરૂપમાં હોય, વારસાના સ્વરૂપમાં અલગ અલગ વસ્તુ આવે. આમ તો વારસો છે એ ચાર પ્રકારનો હોય છે. જીનેટિક વારસો હોય છે, સંસ્કૃતિનો વારસો હોય છે, પ્રાકૃતિક વારસો હોય છે, બરાબર, ભૌતિક વારસો હોય છે. તો એમાંથી વારસો શબ્દ એમ કહે છે કે આપણને આપણી પુરોગામી પેઢીએ એના અનુગામી પેઢીને પેઢી દર પેઢી અપાતો જે સાહિત્ય છે અથવા તો કોઈ પણ વસ્તુ એમાં લાગુ પડે કે ભાઈ ભૌતિક સંપત્તિ છે, પેઢી દર પેઢી એક પેઢીને બીજી પેઢી પાસેથી, પુરોગામી પેઢીને અનુગામી પેઢી પાસેથી જે કંઈ પ્રાપ્ત થાય એને તમે વારસો કહી શકો. અહીંયા વારસાની વાત કરતા હોય તો વારસાના પ્રકારોની વાત કરીએ. તો આપણે આ ચેપ્ટરની અંદર વાત કરીએ તો વારસાના બે પ્રકારો, એક તો કે ભાઈ પ્રાકૃતિક વારસો અને બે તો કે ભાઈ આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો. વારસાના મુખ્ય બે પ્રકાર પાડશું આપણે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આપણને આપણા પૂર્વજોએ જે કંઈ આપ્યું છે, જે કંઈ ભેટ આપી છે, અણમોલ ભેટ આપી છે, એ બધાને આપણે વારસો કહીએ. તો આપણે એને શરૂઆત એમ કરશું, વારસો એટલે પૂર્વજો તરફથી મળેલ અણમોલ ભેટ, પેઢી દર પેઢી અપાતું જે કંઈ સર્જન કરેલી વસ્તુ, નિર્માણ કરેલી વસ્તુ, એની અનુગામી પેઢીને જે અર્પણ કરે છે એને આપણે વારસો કહીએ છીએ. વારસાના મુખ્ય બે પ્રકાર પાડીએ છીએ આપણે, એક પ્રાકૃતિક વારસો છે અને એક સાંસ્કૃતિક વારસો છે. વારસો એ પૂર્વજોની આપણને મળેલી અણમોલ બક્ષિસ અથવા ભેટ છે. વારસો એ આપણી ઓળખ છે, એવું પણ કહી શકાય કે આપણી ઓળખ છે વારસો. અને વારસાના આપણે ચાર પ્રકાર પાડીએ છીએ, પરંતુ આપણે અહીંયા લખવાના છીએ માત્ર બે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એક કુદરતી વારસો છે, પ્રકૃતિનો વારસો છે, અને એક સંસ્કૃતિનો વારસો છે. આપેલા ચિત્રની અંદર તમે નિહાળી શકો છો કે આ ચિત્રની અંદર તમે જુઓ તો ઘણી બધી વસ્તુઓ છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ આપ્યું છે, નાદંત કલાનો ઉત્તમ નમન નટરાજનું શિલ્પ આપ્યું છે, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સારનાથનો સ્તંભ, ચાર સિંહોની મુખાકૃતિ છે, એ આપણો વારસો છે. હડપ્પિયન સંસ્કૃતિનું શિલ્પ છે, આ નાદંત કલાનો ઉત્તમ નમૂનું છે, પ્રકૃતિનો વારસો છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ છે, ધોળાવીરા નગર રચના છે, મોહેંજોદડો હડપ્પા, સીદી સૈયદની જાળી છે, તો આ આપણો વારસો છે. આપણને આપણા પૂર્વજોએ જે કંઈ અર્પણ કર્યું છે એને આપણે કહીશું આપણો વારસો. અહીંયા આપણો પ્રશ્ન નંબર 25 પૂર્ણ થાય છે.